कांग्रेस प्रमुख पद की चूंटणी में अशोक गहलोत की उम्मीदवारी साथ राजस्थान की गादी ने लई चर्चाओं तेज थई गई है। राज्य में पूर्व नायब मुख्यमंत्री सचिन पायलट नाम ने लई अटकड़ो चाली रही है। जो कि पार्टी नेताओं कहे कि हाईकमांड पालन करते गहलोते कर કોંગ્રેસમાં પ્રમુખ પદની ચૂંટણીનું કનેક્શન રાજસ્થાનમાં પાર્ટીના ભવિષ્ય સાથે પણ જોડાયેલું છે। જો અશોક ગહેલોત પાર્ટીના પ્રમુખ બનવાની સંભાવનાએ સચિન પાયલટનું નામ સીએમ તરીકે ફરી ચર્ચાવા લાગ્યું છે, તેવામાં પોતાના રાજકીય હિત ખાતર કોંગ્રેસ 2020માં બળવો કરનાર સચિન પાયલટને જ નારાજ કરવા નથી માંગતી। गहलोत सरकार में मंत्री रही चुकेला राजेन्द्र गुडानु कहवुं छे कि जो आगामी हाईकमांड पायलट नाम पर मोहर लगावे तो पण तेओ आदेश स्वीकारवा तैयार छे। अमे पार्टी नेतृत्व निर्णय साथे छीए, पार्टी जे कई पण निर्णय लेशे अमे बधा ज तेने आवकारीशुं। जो कि कांग्रेस में अन्य एक मुद्दा पर चर्चा चाली रही छे कि राजस्थान आगामी सीएम क्यारे नक्की थशे तेमज हाईकमांड कोण हशे। वर्ष 2020 માં પણ પાયલટે ગહેલોત સરકાર સામે બળવો કર્યો હતો। ગાંધી પરિવારની દરમિયાનગીરી બાદ મામલો ઉકેલાયો હતો। પરિણામે આવ્યું છે કે પાયલટને નાયબ મુખ્યમંત્રી પદ ગુમાવવું પડ્યું હતું। રાજસ્થાનમાં 2023 ના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે। સીએમ પદની રેસમાં પોતાની બાદબાકીથી નારાજ સચિન પાયલટ વિરોધ કરે તો પાર્ટી માટે મુશ્કેલી ઉભી થઈ શકે। રાજસ્થાન પણ કોંગ્રેસની ભારત જોડો યાત્રાનું એક મહત્વપૂર્ણ પડાવ છે। મધ્યપ્રદેશ બાદ રાહુલ ગાંધીની આગેવાનીમાં પદયાત્રા રાજ્યમાં પ્રવેશ કરશે અને લગભગ 21 દિવસની યાત્રા કરશે। સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે રાહુલની યાત્રા ઓક્ટોબર નવેમ્બરમાં રાજસ્થાન પહોંચે તે પહેલા આ મુદ્દાને ઉકેલવા પણ ઈચ્છશે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી।